हेलो फ्रेंड्स, वेलकम टू गुजरात एग्जाम इन 10। माय सेल्फ हिरेन आयर। છેલ્લા 2 વર્ષથી હું જીપીએસસી અંદર હિસ્ટ્રી, આર્ટ એન્ડ કલ્ચર એન્ડ પોલિટી છે તે ભણાવી રહ્યો છું। વર્તમાન સમયમાં મિત્રો અનેક ડેવના પ્લેટફોર્મ ઉપર આપણે જોવા મળે છે, ડેઈલી લાઈવ ક્લાસીસ, લાઈવ ટેસ્ટ, સ્ટ્રક્ચર કોર્સ, અનલિમિટેડ એસેસ કે એક વર્ષ સબસ્ક્રિપ્શન લીધા બાદ જેટલા પણ ટાઈમનું સબસ્ક્રિપ્શન લઈએ, જેટલા ટાઈમ માટે આપણે લાઈવ અથવા રેકોર્ડેડ લેક્ચર આપણા ટાઈમે જોઈ શકીએ છીએ। અનેક ડેવના પ્લેટફોર્મ ઉપર આપણે 1, 3, 6, 12 અને 24 મહિનાનું સબસ્ક્રિપ્શન અવેલેબલ જોવા મળે છે। મિત્રો, ઓછામાં ઓછું 24 મહિનાનું સબસ્ક્રિપ્શન લેવું, 24 મહિનાના સબસ્ક્રિપ્શન ના અહીંયા તમને છે તે 8,400 રૂપિયા ચૂકવવાનો હોય છે, પરંતુ તમે મારો કોડ ભૂલ્યા વગર છે તેમ જો યુઝ કરશો તો 8,400 ની જગ્યાએ ફક્ત તમારે 7,560 રૂપિયા ચૂકવવાના રહેશે। ઓકે મિત્રો, અત્યાર સુધી આપણે વાત કરી ગયા હતા પંચાયતી રાજની, કે પંચાયતી રાજનો જે ઇતિહાસ હતો, ઓકે, કે પ્રાચીન સમયની અંદર ઇતિહાસ શું હતો, મધ્યકાલીનનો ઇતિહાસ શું હતો, ઓકે, આધુનિક સમયની અંદર ઇતિહાસ શું હતો, એટલે કે જે અંગ્રેજોના સમયની અંદર, અને સ્વતંત્રતા બાદ આપણે કયા કયા કામ કરેલા છે તે પંચાયતી રાજના નિર્માણ માટે, ઓકે। તેની અંદર એક વસ્તુ આપણે વાત કરી ગયા હતા કે 2 ઓક્ટોબર 1959ના દિવસે આપણે પંચાયતી રાજની શરૂઆત કરેલી હતી પંજાબ, રાજસ્થાનની અંદર નાગોર જિલ્લાના બગદરી ગામથી। બીજું રાજ્ય હતું આંધ્રપ્રદેશ, અને ગુજરાત હતું તે 8મા નંબર ઉપર હતું મિત્રો, એની વાત આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ। ઓકે, હવેથી આપણે જે સમજવાનું છે તે પંચાયતી રાજની સમિતિઓ, હવેના આપણે આગળના લેક્ચરની અંદર પંચાયતી રાજની સમિતિઓ વિશે વાત કરીશું કે પંચાયતના નિર્માણ માટે કઈ કઈ સમિતિઓ બનેલી હતી ભારત લેવલ ઉપર અને ગુજરાત લેવલ ઉપર, આપણે બંનેની વાત કરવાની છે। ઓકે, કારણ કે ખાસ તો આપણે ગુજરાતનું પંચાયતી રાજ છે તેના વિશેની વાત કરવાની છે, પરંતુ પંચાયતી રાજનો જે પાયો છે એ ભારતમાં ઘડાયેલો હતો, તો ભારતમાં કઈ કઈ સમિતિ બનેલી હતી અને ગુજરાતમાં કઈ કઈ સમિતિ બનેલી હતી તેની વાત કરીશું, અને આ સમિતિઓનું પંચાયતી રાજની પંચાયતી રાજ ઉપર અસર થયું છે કે નથી થઈ, કે જે જે સમિતિએ ભલામણ આપી એ ભલામણ આપણે સ્વીકારેલી છે કે નથી સ્વીકારેલી, ઓકે, આ બધી બાબતો છે તે આપણે વાત કરવાના છીએ। જેની અંદર સૌ પ્રથમ સમિતિ બનાવેલી હતી કોંગ્રેસે, કોંગ્રેસ ગ્રામ પંચાયત સમિતિ, ઓકે, જેના અધ્યક્ષ હતા શ્રીમંત નારાયણ, 1954માં સમિતિની નિર્માણ કરેલી, ઓકે। શ્રીમંત નારાયણ અધ્યક્ષ હોવાના કારણે આ સમિતિનું બીજું નામ હતું તે શ્રીમંત નારાયણ સમિતિ તરીકે પણ ઓળખવામાં આવતું હતું। જે ગ્રામ પંચાયત છે એ ગ્રામ પંચાયતના વિકાસ માટેની આ સમિતિ, જે પંચાયત છે એના માટે કયા કયા કામ કરવા જોઈએ, અથવા પંચાયત છે અત્યારે હાલમાં કઈ પ્રકારનું પંચાયતનું માળખું હોવું જોઈએ તેના માટેની ભલામણ કરવાની હતી આ સમિતિએ, ઓકે। 1954 ના રોજ આ સમિતિની રચના તે કરવામાં આવેલી હતી, ઓકે। આ સમિતિએ ભલામણ એવી કરેલી હતી કે દરેક ગ્રામમાં, અહીંયા ગ્રામ શબ્દથી ગામ સમજવું, દરેક ગ્રામમાં ગ્રામસભાની રચના કરવી અને ગ્રામસભા દ્વારા ગ્રામ પંચાયતની રચના કરવી, જે આ વસ્તુ આપણે અપનાવેલી છે। સમજો, ગ્રામ સભા કોને કહેવાય, ગ્રામ સભા એટલે શું, મોસ્ટ ટાઈમ્પી શબ્દ છે, તમને વારંવાર બધી જગ્યાએ જોવા મળતો શબ્દ છે ગ્રામસભા। ગ્રામસભા એટલે એટલું યાદ રાખવાનું કે જે ગામડું છે એ ગામડાની અંદર જેટલા લોકોનો મતાધિકાર છે, જેટલા વયસ્ક મતાધિકારી છે, અને આ લોકોનું મતદાર યાદીમાં નામ છે, મતદાર યાદીની અંદર જે જે લોકોનું નામ છે એ વ્યક્તિ છે એને ગણવામાં આવે છે ગ્રામસભાનો સભ્ય। શું ગણવામાં આવે છે, ગ્રામસભાનો સભ્ય। એક્ઝામ્પલ તરીકે એક્સ નામનું કોઈ ગામ છે, આ ગામની અંદર 100 વ્યક્તિઓ રહે છે, તો આ 100 વ્યક્તિઓનું નામ જો ગ્રામ 100માંથી 18 વર્ષથી મોટી ઉંમરના જે વ્યક્તિઓ છે એ માની લો એક્ઝામ્પલ તરીકે 40 છે, માની લો એક્ઝામ્પલ તરીકે છે તે 40 છે, આ 40 વ્યક્તિમાંથી 35 વ્યક્તિઓના નામ છે તે મતદાર યાદીમાં છે। 18 વર્ષથી મોટા કેટલા છે, 40 વ્યક્તિ, પરંતુ મતદાર યાદીમાં નામ કેટલા વ્યક્તિના છે, 35 વ્યક્તિના, તો ગ્રામસભાના મેમ્બર કેટલા થયા, આ 35 વ્યક્તિ થયા। ક્લિયર થઈ જાય વસ્તુ, એટલે કે એક ગ્રામસભા, એક જે ગામ છે એ ગામની અંદર જે લોકો મતદાર યાદીમાં નામ ધરાવતા હોય એ લોકોની ગ્રામસભા બને છે। ક્લિયર રાખી વસ્તુ, તો ગ્રામસભાની રચના દ્વારા ગ્રામ પંચાયતની રચના કરવી, એટલે કે ગ્રામસભામાં જે લોકો છે એ જ લોકો છે તે મત આપી શકે, સ્વાભાવિક રીતે એ જ લોકો મત આપી શકે, કારણ કે મતદાર યાદીમાં નામ હોય, મતદાર યાદીમાં નામ હોય એ લોકો વોટ આપી શકે, એટલે મતદાર યાદીમાં જે નામ હોય એ વ્યક્તિ ગ્રામસભાનો સભ્ય પણ બને, ગ્રામસભાનો સભ્ય બને અને એ જ વ્યક્તિ મત પણ આપશે। ક્લિયર રાખી વસ્તુ, ઓકે, એટલે પેલો પોઈન્ટ અહીંયા એ છે કે ગ્રામસભાની અંદર મત આપવાની જે વાત છે તે કરવામાં આવેલી છે। ક્લિયર રાખી વસ્તુ અહીંયા, ઓકે, ઓકે, ત્યારબાદ આગળ વાત કરીએ, બીજો સેકન્ડ પોઈન્ટ શું છે તે ન્યાય પંચાયતની રચના કરવી જોઈએ અને બંને કાર્યો અલગ અલગ હોવા જોઈએ,
ન્યાય પંચાયતની રચના એક વહીવટી પંચ એક વહીવટી કામ કરતું હોવું જોઈએ અને એક ન્યાય પંચાયત હોવી જોઈએ, એ રીતની કામ છે તે હોવું જોઈએ. ઓકે, ગ્રામ પંચાયતની ચૂંટણી સર્વાનુમતે થવી જોઈએ. સર્વાનુમતે એટલે 100%થી, ગ્રામ પંચાયતની ચૂંટણી જે છે 100%થી થવી જોઈએ, નહીં કે જે સના જેના વધારે મત છે તે વચ્ચે એકથી જીતી ગયો એ રીતે નહીં, સર્વાનુમતે ચૂંટણી છે તે થવી જોઈએ. ક્લિયર રાખી દઉં. તેના આફ્ટર એસી અને એસટી માટે વસ્તીના પ્રમાણમાં અનામતની બેઠકો ફાળવવી જોઈએ. એસી એસટી ને અનામતની બેઠકો છે તે વસ્તીના પ્રમાણે, જે હાલમાં પણ આપણે અપનાવેલું છે, વર્તમાનમાં પણ આપણે પંચાયતની અંદર જે બેઠકો છે એ એસી એસટીની જે બેઠકો છે તે વસ્તીના પ્રમાણે આપવામાં આવે છે. રાષ્ટ્રીય યોજનાની અમલની જવાબદારી ગ્રામ પંચાયતની હોવી જોઈએ. રાષ્ટ્રીય યોજના એટલે કે આપણે જે ભારતની અંદર જે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ આપણે મનરેગા, જે આપણી યોજના છે મનરેગા, આ જે મનરેગા છે આ મનરેગાની શરૂઆત તો ઘણા લાંબા ટાઈમથી થયેલી છે, તો મનરેગા જે છે એ મનરેગા રાષ્ટ્રીય યોજના છે, એની અમલની જવાબદારી કોની રહેશે? તો ગ્રામ પંચાયતની રહેશે, એના અમલની જવાબદારી રહેશે ગ્રામ પંચાયતની. આ સમિતિની ભલામણ 1954માં સ્થાનિક સ્વરાજ ખાતા મંત્રીઓની પરિષદમાં સ્વીકારવામાં આવેલી હતી. ઓકે, એટલે કે સ્થાનિક સ્વરાજના જે મંત્રીઓ હોય એની પરિષદમાં આ જે ભલામણો છે તે સ્વીકારવામાં આવેલી હતી. મીન્સ કે એની માટે મોકલવામાં આવેલી હતી વિચારણા માટે, કે એમાંથી આપણે કયા કયા પોઈન્ટ લેવા કયા કયા પોઈન્ટ ન લેવા એની માટે વિચારણા માટે મોકલવામાં આવેલું હતું. એટલે આમાંથી કેટલી વસ્તુઓ સ્વીકારવી કેટલી વસ્તુઓ ન સ્વીકારી, આની અંદર સુધારા કરવા તો કેટલા કરવા, ઓકે, એ બધી બાબતોને ખાસ ધ્યાનમાં રાખવામાં આવે એમ હતી. ઓકે, આગળ વાત કરીએ આપણે. તેના આફ્ટર જે શ્રીમંત નારાયણ સમિતિ બનેલી હતી 1954ની અંદર, જે શ્રીમંત નારાયણ સમિતિએ જે ભલામણ કરી, અહીંયા જે વાત કરી કે ગ્રામ સભાવાળી પંચાયતની ચૂંટણી વાળી, ઓકે, એ જ રીતે સર્વાનુમતે ચૂંટણી થવી જોઈએ, ન્યાય પંચાયતની રચનાની વાત કરવામાં આવી, અનામત બેઠકો અને ગ્રામ પંચાયત, આ વસ્તુ આપણે સ્વીકારેલી હતી. જે સ્થાનિક સ્વરાજ ખાતા મંત્રીઓની પરિષદ ભરાયેલી હતી, આ પરિષદની અંદર પણ આજે ભલામણો છે તે સ્વીકારી લીધી અને તેના આધારે પંચાયતી રાજ 1959ની અંદર આપણે ચાલુ કરેલું. ઓકે, આના આધારે આપણે 1959માં જે પંચાયતી રાજનો કાયદો છે તે ચાલુ કરેલો હતો. પરિસ્થિતિ શું બને છે કે જ્યારે આ વસ્તુ બધી થઈ છે, ઓકે, આ બધી વસ્તુઓ બની ગઈ, આ જે ભલામણો છે તે સ્વીકારી લીધી પંચાયતી રાજ, ચાલુ કરી દેવામાં વિચાર કરવામાં આવ્યો. ઓકે, પરંતુ એ સમયે એવો વિચાર કરવામાં આવ્યો કે જે શ્રીમંત નારાયણ સમિતિ દ્વારા ભલામણ કરવામાં આવી છે એ ભલામણમાં કઈ સુધારા વધારા કરવાની જરૂર છે કે નહીં. ઓકે, તેના માટે એક કમિટી બનાવવામાં આવી, બળવંતરાય મહેતા કમિટી, બળવંતરાય મહેતા સમિતિ 1957માં, બળવંતરાય મહેતા સમિતિ 1957ની અંદર બનાવવામાં આવી. આ બળવંતરાય મહેતા સમિતિ છે આ આપણા માટે મોસ્ટ એમપી. બળવંતરાય મહેતા સમિતિ, બંધારણ તમે કરતા હોય એટલે બંધારણમાંથી જો એક્ઝીપીએસસી ની અંદર સવાલ પૂછાય તો પેલો પ્રેફરન્સ આપવામાં આવશે બળવંતરાય મહેતા સમિતિ, કારણ કે બળવંતરાય મહેતા સમિતિ છે એ બધી રીતે આઈએમપી જે છે તે. ઓકે, એટલે બળવંતરાય મહેતા જે સમિતિ છે એની અંદરથી એક્ઝામમાં એક સવાલ પૂછાવાનો ચાન્સ ખરા. ઓકે, એટલે અહીંયા યાદ રાખવું બળવંતરાય મહેતા સમિતિ કે સામૂહિક વિકાસ કાર્યક્રમ 1952 અને રાષ્ટ્રીય વિસ્તાર સેવા 1953ના નામની યોજનાની કાર્યક્રમની નિરીક્ષણ કરવું, આ માટે આ સમિતિની રચના કરવામાં આવેલી હતી. ઓકે, જે સામૂહિક વિકાસ કાર્યક્રમ ઓલરેડી આપણે વાત કરી ચૂક્યા છે, સામૂહિક વિકાસ કાર્યક્રમ શું છે તે, જે સામૂહિક વિકાસ કાર્યક્રમ છે આ સામૂહિક વિકાસ કાર્યક્રમ માટે આપણે વાત કરી ગયા, એક ચોક્કસ ભૌગોલિક પ્રદેશની અંદર રહેતા લોકો એની જે જરૂરિયાત છે, જરૂરિયાત પૂરી કરવી, એટલે કે જે રોટી કપડા ઓર મકાન એની જે જરૂરિયાત છે એને કઈ રીતે પૂરી કરવી તેની વાત છે તે, એના માટે સામૂહિક વિકાસ કાર્યક્રમ આપણે એની ઓલરેડી લાસ્ટ જે આપણે લેક્ચરો જોઈ ગયા એની અંદર વાત કરી ચૂક્યા છીએ સામૂહિક વિકાસ કાર્યક્રમ.